સાબરકાંઠા અરવલ્લી સાંસદ દ્વારા ચિલોડાથી સામ્રાજી રતનપુર સુધી નવા નિર્માણ પામી રહેલા 6 લાઇન હાઇવે પર ખાડા પરવાને લઈને તથા સર્વિસ રોડ મજબૂત બનાવવા તથા સામ્રાજી મંદિર સહિત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખીને રજૂઆત કરી. નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સંસદ શોભનાબેન બારૈયાએ પત્ર લખીને જણાવ્યું છે કે રતનપુરથી ચિલોડા વચ્ચે નવા નિર્માણ પામી રહેલા 6 લાઇન હાઇવે પર ખાડા સર્જાયા છે. સર્વિસ રોડની હાલત પણ ખરાબ છે. આવી સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેને લઈ યુદ્ધના ધોરણે નેશનલ હાઇવે પરના ખાડાઓનું સમારકામ હાથ ધરવા માટે પત્ર લખ્યો છે. ઉપરાંત તાજપુર, મજરા, ગિયોડ, પ્રાંતિજ, હિંમતનગર અને ગાંભોયના ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ સર્વિસ રોડને પણ તાત્કાલિક રિપેર કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સર્વિસ રોડ નબળી ગુણવત્તાના નિર્માણ કરવામાં આવ્યા હોવાને લઈ પ્રથમ વરસાદમાં જ તૂટી જવા પામ્યા છે. માંડ 2-4 મહિના પણ આ સર્વિસ રોડ તૈયાર કર્યાને થયા નથી અને તે તૂટી જવા પામ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં હાઇવે ઓથોરિટીની નબળી કામગીરીથી પરેશાનીને લઈને પણ રોષ વર્તાયો છે. તો વળી ચોમાસામાં સામ્રાજીમાં પણ ચોમાસા દરમિયાન સમસ્યા સર્જાય છે. પ્રસિદ્ધ યાત્રાધામ સામ્રાજીના બજારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પાછળ હાઇવેને ઊંચાઈને જવાબદાર માનવામાં આવી રહી છે. આ સમસ્યા અંગે પણ તાકીદે નિવારણ લાવવા માટે સંસદ શોભનાબેને પત્ર લખ્યું છે, જેમાં ડ્રેનેજ લાઇનથી લઈને અન્ય યોગ્ય વ્યવસ્થાઓ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું છે. જ્યારે સામ્રાજી પ્રસિદ્ધ યાત્રાધામ હોય અંગેનું કોઈ સાઇનબોર્ડ નહીં હોવાને લઈ યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે. આ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટે ભગવાન સામરિયાની તસવીર સાથેનું સાઇનબોર્ડ લગાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીને જણાવવામાં આવ્યું છે અને સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઇવે ઓથોરિટીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે અને નેશનલ હાઇવે પર પડતી હાલાકીને લઈ હવે સંસદે હાઇવે ઓથોરિટીના કાન આંબળ્યા છે અને સંસદ દ્વારા આ અંગે પત્ર લખીને યુદ્ધના ધોરણે હાઇવે પર ખાડાઓનું સમારકામ હાથ ધરવા માટે કાર્યવાહી કરવા હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી.